विद्यार्थी मित्रों, जय स्वामीनारायण। शैलेश मेहता, स्वामीनारायण गुरुकुल कणबा। आपणे छंदनो टॉपिक चालू हतो, छंद विषे आपणे घणी बधी माहिती आपी हती। छंद एटले शुं, छंदना समजवा माटे छंदना प्रकार, अक्षरमेळ छंद અને માત્રામેળ છંદની માહિતી આપી હતી। અક્ષરમેળ છંદ સમજવા માટે કેટલાક પારિભાષિક શબ્દો હતા, જેવા કે ગણ, યતિ, બંધારણ, લઘુ અક્ષર કોને કહેવાય, ગુરુ અક્ષર કોને કહેવાય, માત્રા કોને કહેવાય, આ બધી જ માહિતી, આપણે સંપૂર્ણ માહિતી બહુ વિગતથી આપણે એની ચર્ચા કરી હતી। ત્યાર પછી અક્ષરમેળ છંદની અંદર આપણે અક્ષરમેળ છંદના પ્રકારો, જેમાં પૃથ્વી છંદ, શિખરીણી છંદ અને મંદાક્રાંતા છંદની આપણે ઉદાહરણ સહિત અને ગણ અને બંધારણ સહિત એની આપણે વિસ્તૃત ચર્ચા આપણે બોર્ડ ઉપર કરેલી હતી। છતાં પણ આજે આપણે અગાઉનું જે ચાલી ગયેલું છે થોડું રિવિઝન કરી નાખીએ તો વિદ્યાર્થી મિત્રો તમને એનો ખ્યાલ આવી જાય કે છંદ એટલે શું, કે છંદ એટલે કે કોઈ પણ પંક્તિને લયબદ્ધ રીતે ગાઈ શકાય કે એનું પઠન કરી શકાય એને આપણે છંદ કહીએ। છંદના બે પ્રકાર છે, એક અક્ષરમેળ છંદ અને માત્રામેળ છંદ। છંદને માત્રામેળ છંદ, અક્ષરમેળ છંદને એટલે કે અક્ષરોની જ્યાં પૂરેપૂરી માપવાળી પંક્તિને અક્ષરમેળ છંદ કહેવામાં આવે છે, જ્યારે માત્રાઓની ગણતરી કરવામાં આવતી હોય એને માત્રામેળ છંદ કહેવામાં આવે છે। અક્ષરમેળ છંદને યાદ રાખવા માટે કેટલાક પારિભાષિક શબ્દો હતા, જેવા કે યતિ કોને કહેવાય, ગણ કોને કહેવાય, બંધારણ કોને કહેવાય, લઘુ અક્ષર કોને કહેવાય, ગુરુ અક્ષર કોને કહેવાય, માત્રા કોને કહેવાય, એના વિશે માહિતી લીધી હતી। હવે અક્ષરમેળ છંદની અંદર આપણે પૃથ્વી છંદ, પહેલા પૃથ્વી છંદની માહિતી આપી દઈએ। પૃથ્વી છંદની અંદર એના અક્ષર સંખ્યા છે 17 અક્ષર, બરાબર 17 અક્ષરની પૃથ્વી છંદ। હવે એનો યતિ, યતિ કેટલા અક્ષરે આવશે, યતિ એ આઠમા અક્ષરે યતિ હશે। યતિ કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે જ્યાં પંક્તિને ગાતા ગાતા કે બોલતા બોલતા આપણે જે અટકીએ છીએ તેને યતિ કહેવામાં આવે છે। ત્યાર પછી અક્ષર સંખ્યા 17, યતિ આઠમા અક્ષરે, એનું બંધારણ, એનો ગણ જસ જસ ય લગા, એની અંદર લઘુ અક્ષર કેટલા આવશે અને ગુરુ અક્ષર કેટલા આવશે એના વિશે પણ વાત કરી હતી। હવે એનું ઉદાહરણ આપણે કહીએ, ભમો ભરત ખંડમાં સકળ બોમ હુંદી વળી, આપણે ગણ એને ત્રણ અક્ષરના સમૂહને ગણ કહેવામાં આવે એની પણ માહિતી આપી હતી। ત્યાર પછી શિખરીની છંદ, એ શિખરીની છંદની અંદર પણ 17 અક્ષર છે, એનો યતિ છે છઠ્ઠા અને બારમા અક્ષરે, એનું બંધારણ છે યમન સ ભ લગા, બરાબર। ત્યાર પછી એનું ગાન પણ આપણે કહ્યું હતું, અસત્યો માહેતી પ્રભુ પરમ સત્ય તુલજા, વળાવી મા આવી નિજ સકલ સંતાન ક્રમશ, આ એનું ગાન છે શિખરીણી છંદ। ત્યાર પછી મંદાક્રાંતા, એ પણ 17 અક્ષરનું છે, આપણે કહ્યું તો ત્રણ છંદ 17 અક્ષરના છે, કયા, પૃથ્વી, શિખરીણી અને મંદાક્રાંતા, તો ત્રણે ત્રણ અક્ષર પણ ત્રણે ત્રણના બંધારણ અલગ છે, પૃથ્વીનું જસ જસ અલગા, શિખરીણીનું યમન હર્ષ ભલગા અને મંદાક્રાંતા છંદનું છે મભન તત ગાગા, બરાબર। એનો રાગ છે રે પંખીડા સુખથી ચણેજો ગીત વાતાઈ ગાજો, બરાબર આ એનો રાગ છે। ના શિક્ષા ના કથન કથવા યુક્ત તારા સમીપે, આ મંદાક્રાંતા છંદનું આ રીતે ગાન કરી શકાય, બરાબર। એનું બંધારણ છે મભન તત ગાગા। પરીક્ષાની અંદર પૂછાય છે કે પૃથ્વી છંદનું બંધારણ, હવે 3-17 અક્ષર આપણે બંધારણ અક્ષર સંખ્યા ગણીએ તો ત્રણે ત્રણ અક્ષર સંખ્યા 17 થાય, એટલે તમે કન્ફ્યુઝમાં આવી જાઓ કે 17 અક્ષર સંખ્યાના છંદ ત્રણ છે, પૃથ્વી, શિખરીણી અને મંદાક્રાંતા। પણ મેં તમને કહ્યું હતું કે પહેલા ત્રણ અક્ષર હોય, દાખલા તરીકે અસત્ય માહિતી હોય
तो आ त्रण अने गण पाड़ी लेवाना बराबर। विद्यार्थी मित्रों लघु गुरु गुरु એટલે તમને ય ગણ ખ્યાલ આવી જશે એટલે યશોદા। તો ય કયો ગણ છે? ય ગણ એટલે લઘુ યશોદા। તો તમને ખ્યાલ આવે કે શિખરીની છંદ થાય વિદ્યાર્થી મિત્રો એ રીતે તમને મેં તમને સમજાવ્યું હતું। હવે ચોથો અક્ષર મેં છંદ છે સાદુલ વિકવિદિત છંદ એની માહિતી। તો સાદુલ વિકવિદિત છંદની અક્ષર સંખ્યા છે 19 एक बे त्रण चार पांच छ सात आठ नौ दस अग्यार बार तेर चौदह पंदर सोल सत्तर अठार अने ओगणीस। अक्षर संख्या कितनी है विद्यार्थी मित्रों? ओगणीस। हवे आ छंद नो गान तमे कई रीते करशो के तमने तरत ज एटी ख्याल आवी जशे। उगे छे सुरती भरी रवि मृदु हे मंतनो पूर्वमा भूरो छे न बचवच्च स्वच्छ दिशते एके नथी ये वादड़ी। कवि कलापीनु ग्राम्य माता काव्य छे एनी पंक्ति छे विद्यार्थी मित्र। उगे छे सुरखी भरी रवि मृदु एक बे त्रण चार पांच छ सात उगे छे सुरखी भरी रवि मृदु हेमंतनो पूर्वमा एक बे त्रण चार पांच छ सात आठ नौ दस अग्यार बार रवि मृदु हेमंतनो सातमा के बारमा अक्षरे एनो यति आवे छे विद्यार्थी मित्र। अपने पंक्ति ने गाता गाता जे अटकीए छे जे विराम स्थान ले छे ने यति कही छे। हवे एनु बंधारण शुं छे? म स ज स म स ज स त त गा। हवे आपणे अहींया छंदो ने याद राखवा माटे एक सूत्र आव्युं तो गण ने याद राखवा माटे नुं सूत्र लखी दू। य मा तारा बा न स ल गा गणो ने याद रखा माटे नु सूत्र हतुं बराबर। तो सूत्र प्रमाणे मैं तमने कहा था य गण ने याद रखा माटे यशोदा, म गण ने याद रखा माटे कयो शब्द हतो? माताजी। बराबर विद्यार्थी मित्रों कयो शब्द हतो? स गण ने याद रखा माटे कयो शब्द हतो? सरला। ज गण ने याद रखा माटे जकार। स गण ने याद रखा माटे सरला। स गण ने याद रखा माटे कयो शब्द हतो? तारीख शब्द याद रखवानो कीधो तो विद्यार्थी मित्रों तारीख तारीख अने गा एटले गुरु बराबर। तो अहीं माताजी माताजी में शू आवशे? त्रणे त्रण आपणने खबर छे मा ता जी। सरला सरला में शू आवशे? स र ला जकात ज का त स र ला ता री ख તારીખ અને ગુ ગા એટલે ગુરુ। વિદ્યાર્થી મિત્રો તો અહીંયા ઉપર ગમે તે શબ્દ હોય પણ આપણે મ ગણ માટે માતાજી શબ્દ યાદ રાખ્યો એટલે માતાજીના ત્રણે ત્રણ શું આવશે? માતાજી। ત્રણે ત્રણ અક્ષર શું આવશે? ગુરુ। વિદ્યાર્થી મિત્રો હવે ગુરુ અક્ષર કેટલા છે? એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને અગિયાર। અગિયાર અક્ષર ગુરુ થયા। હવે લઘુ અક્ષર કેટલા છે? એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ। આઠ અક્ષર લઘુ અક્ષર એટલે અગિયાર ને આઠ કેટલા થયા? ઓગણીસ અક્ષર। તો વિદ્યાર્થી મિત્રો
આ સાદુલ વિક્રિદિત છંદ નો બંધારણ છે. બરાબર, સાદુલ વિક્રિદિત છંદ ની અંદર અક્ષર સંખ્યા 19 યતિ 7માં કે 12માં અક્ષરે બંધારણ ગણ બંધારણ મસ જસ તત ગા અને લઘુ અક્ષર 8 આવશે અને ગુરુ અક્ષર 11 આવશે. તો સરળતાથી યાદ રાખવા માટે મેં આ કોઠો પણ બનાવ્યો છે. વારંવાર આ કોઠો હું લખું છું, શા માટે? કારણ કે તમને ગણ યાદ રહે, અને ગણોને યાદ રાખવા માટેનું સૂત્ર છે યમા તારાજ બાનસ લગા. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ સાદુલ વિક્રિદિત છંદની આપણે માહિતી થઈ. હવે બીજું આપણે છંદ લઈએ, બીજો છંદ છે સ્તગ્ધરા છંદ. સ્તગ્ધરા છંદ, હવે એની અક્ષર સંખ્યા છે, આપણે એનું ઉદાહરણ લખીએ. ધીમે ધીમે છટાથી કુસુમ રજ લઈ વાયુ ડોલતો, કુસુમ રજ લઈ ડોલતો વાયુ વાય. બરાબર, કેટલા અક્ષર છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 અને 21 અક્ષર સંખ્યા કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 21 સંખ્યા. હવે એનો યતિ 7-7 અક્ષરે આવશે, 1, 2, 3, 4, 5, 6 અને 7, 1, 2, 3, 4, 5, 6 અને 7. ધીમે ધીમે છટાથી કુસુમ રજ લઈ ડોલતો વાયુ વાય, તો 7 7. સાતમા અક્ષરે 7-7 અક્ષરે યતિ આવશે વિદ્યાર્થી મિત્રો. હવે આનો બંધારણ છે સ્તગ્ધરાસન નું બંધારણ યાદ રાખવા માટે, મારા ભાના ત્રણ ય, શું એક આપણને હાસ્ય પણ ઉત્પન્ન થાય, મારા ભાના ત્રણ ય. છંદોને યાદ રાખવા માટે સરળતાથી યાદ રાખે, મંદા ક્રાંતા મબન તત ગા ગા રે ગણો થી રચાયો મારા ભાના ત્રણ ય. મંદા ક્રાંતા યાદ રાખવા માટે, મંદા ક્રાંતા મબન તત ગા ગા રે ગણો થી રચાયો, મંદા ક્રાંતા ચંદ ને યાદ રાખવા માટે સૂત્ર. તો સ્તગ્ધરા ચંદ ને યાદ રાખવાનું બંધારણ યાદ રાખવા, મારા ભાના ત્રણ ય. તો અહીંયા શું છે? મારા ભાના ત્રણ ય, એ યાદ રાખો એટલે સ્તગ્ધરાછંદ નું બંધારણ યાદ રહે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે એને ગણ પાડીએ, તો ગણ કોને કહેવાય? ત્રણ અક્ષરના સમૂહને ગણ કહેવામાં આવે છે. તો બંધારણ શું છે? મ ર ભ ન ય ય ય, મારા ભાના ત્રણ ય. હવે આપણે આ સૂત્રના શબ્દો યાદ રાખવાનું કીધું હતું વિદ્યાર્થી મિત્રો. બરાબર, તો મ એટલે માતાજી, ર એટલે રામજી, ભ એટલે ભારત, ન એટલે નગર, ય એટલે યશોદા અને યશોદા. હવે ઉપર ગમે તે શબ્દો હોય વિદ્યાર્થી મિત્રો,
પણ એ શબ્દ યાદ નહીં રાખવાના, પણ આપણે આ ગણ પ્રમાણે જે શબ્દો છે એ જ યાદ રાખવાના. તો માતાજી માટે શું આવશે? માતાજી, રામજી, ભારત, નગર, યશોદા, યશોદા, યશોદા. તો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે અક્ષર સંખ્યા કેટલી થઈ? 21. હવે યતિ 777મા અક્ષરે, બરાબર, એનું બંધારણ છે મારા ભાના ત્રણ્ય. હવે લઘુ અક્ષર કેટલા છે ને ગુરુ અક્ષર કેટલા છે એની માહિતી મેળવે. તો ગુરુ અક્ષર કેટલા છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ને 12. 12 અક્ષર કેવા છે? ગુરુ અક્ષર. અને લઘુ અક્ષર 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 9 અક્ષર ગુરુ. એટલે 12 ને 9 કેટલા થયા? 21 અક્ષર. તો આ વિદ્યાર્થી મિત્રો સ્તગ્રાછંદ નું બંધારણ છે. તો પરીક્ષાની અંદર સ્તગ્રાછંદ ને બંધારણ જણાવો, એક ઉદાહરણ પૂછાય છે અને એક બંધારણ સમજાવો, એક ગુણ એ પૂછાય છે, બરાબર. એટલે છંદ બે ગુણના પૂછાય છે. હવે ઉદાહરણ તો ઘણા બધા છે. વાલી જાય રઘુપતિ વન વિશે, સીતા જતા સંગમાં, બરાબર. તો આ પ્રમાણે આપણે જો ગણ બંધારણ યાદ રાખવાનું, બંધારણ યાદ રહે, અક્ષર સંખ્યા યાદ રાખવાની, યતિ યાદ રાખવાની, એટલે તમને છંદ યાદ રહે. હવે આગળ હવે આ અનુષ્ટુપ છંદ છે, અનુષ્ટુપ છંદ ની અંદર ચરણ આવશે. પેલામાં બંધારણ આવતું હતું, આની અંદર ચરણ આવશે. હવે અનુષ્ટુપ છંદ ની અક્ષર સંખ્યા છે 32, કુલ ચરણ છે 4. એક ચરણ ની અંદર બીજા ચરણમાં 8 અક્ષર, એમ કુલ 16. એટલે 8 + 8 = 16 અક્ષર. એટલે કે પહેલી પંક્તિમાં 2 ચરણ, બરાબર. પહેલી પંક્તિમાં 2 ચરણ અને બીજી પંક્તિમાં 32 અક્ષર થાય. 32 અક્ષર નો છંદ છે વિદ્યાર્થી મિત્રો. હવે અહીંયા ચરણ ની અંદર સમજવા માટે ઉદાહરણ લખીએ. ઇન્દ્રપ્રસ્થ જનો આજે વિચાર કરતા હતા,
एक बाबत ने माटे शंका सौ धरता हता। एनु उदाहरण से विद्यार्थी मित्रों, हवे अनुष्टुप छंद नी अंदर याद राखवा माटे के पहला ने तीजा चरण नी अंदर, हवे पहला चरण नी अंदर आठ अक्षर छे, एक बे त्रण चार पांच छ सात अने आठ। हवे आ चरण नंबर एक, आ चरण नंबर बे, आ चरण नंबर त्रण अने आ चरण नंबर चार, एक बे त्रण अने चार केटला आठ, आठ आठ अने आठ बराबर केटला बत्रीस अक्षर थया। एक पंक्ति नी अंदर पहली पंक्ति मा सोळ अक्षर अने बीजी पंक्ति मा सोळ अक्षर एटले कुल केटला अक्षर थाय, बत्रीस अक्षर। बत्रीस अक्षर नो छंद एटले के अनुष्टुप छंद। हवे अनुष्टुप छंद ने याद राखवा माटे बराबर अनुष्टुप छंद नी अंदर पहलू चरण अने त्रीजू चरण, पहलू बीजू, पहलू चरण ने त्रीजू चरण, એમાં પાંચમો છઠ્ઠો અને સાતમો અક્ષર અનુક્રમે એક બે ત્રણ ચાર, પાંચમો છઠ્ઠો અને સાતમો અક્ષર અનુક્રમે લઘુ ગુરુ ગુરુ, અને ત્રીજું ચરણ એક બે ત્રણ ચાર પાંચ, પાંચમો છઠ્ઠો અને સાતમો, તો પાંચમો લઘુ ગુરુ અને ગુરુ। पहलो ने पहलो चरण अने त्रीजा चरण नी अंदर पांचमो अक्षर छठो अक्षर ने सातमो अक्षर अनुक्रमे लघु गुरु गुरु, अने बीजु चरण अने चौथा चरण नी अंदर अनुक्रमे पांचमो छठो ने सातमो अक्षर, पहलो बीजो तीजो चौथो पांचमो छठो अने सातमो अक्षर लघु गुरु अने लघु, एक बे त्रण चार पांचमो तो पहला चरण ने अंदर पांचमो छठो ने सातमो अक्षर लघु गुरु गुरु, तो आ याद रखवाटे यशोदा। हवे बीजो ने चौथो चरण ने अंदर लघु गुरु लघु, तो जका जकात, पांचमो छठो ने सातमो अक्षर अनुक्रमे लघु गुरु लघु होय, तो आपणे पहला चरण में पांचमो छठो ने सातमो अक्षर लघु गुरु गुरु होय, पहला चरण में अने त्रीजा चरण में लघु गुरु गुरु होय, पहला चरण अने तीजा चरण में अनुक्रमे पांचमो छठो ने सातमो अक्षर लघु गुरु गुरु होय, त्यार पछी त्रीजा चरण अने चौथा चरण मा अनुक्रमे पांचमो छठो ने सातमो अक्षर लघु गुरु लघु होय छे। तो विद्यार्थी मित्रों, आ अनुष्टुप छंद ने याद रखवा माटेनुं आ एनुं बंधारण छे। तो आपणे केटला छंद जोया, सादुर विकिरणी छंद, तद्रा छंद अने अनुष्टुप छंद। હવે આવતા પીરિયડની અંદર બીજા વધારે અક્ષરમેળ છંદની, મનહર છંદ અને વસંત તિલકા છંદની માહિતી મેળવીશું, ને એ પછી માત્રામેળ છંદની માહિતી મેળવીશું। શૈલેષ મહેતાના જય સ્વામિનારાયણ।